नमस्कार डियर स्टूडेंट्स, केम छो? मजा में? घरे बैठा बैठा भणवानी मजा आती हशे? कॉलेज जावानुं नहीं, दररोज बंक, बराबर ने? तमने एवुं थतुं हशे के साहेब विडियोनी अंदर चश्मा पहेरीने भणावे छे, क्लास में भणावा आवता त्यारे तो चश्मा पहेरता नहीं, पण सारूं लागुं कोने न गमे, बराबर ने? એટલે સાહેબ સારા લાગે એટલે સાહેબ ચશ્મા પહેરે છે, બરાબર ને? અને સાહેબના ચશ્મા એ નંબરના ચશ્મા નથી. સાહેબની આંખો જે છે એ હજી એકદમ સ્વસ્થ છે, વ્યવસ્થિત રીતે બધું જોઈ શકે છે, બરાબર. તો આ વિડીયો લેક્ચરની અંદર આપણે ભણવાના છીએ ઇન્ટરકનેક્શન ઓફ થ્રી ફેઝીસ. શું ભણવાનું છે? ઇન્ટરકનેક્શન ઓફ થ્રી ફેઝીસ. હવે આપણે ગયા લેક્ચરની અંદર જોયું હતું જનરેશન ઓફ થ્રી ફેઝ ઈએમએફની અંદર કે આપણને ત્રણ ઈએમએફ મળે છે, ઈઆર, ઈવાય અને ઈબી, બરાબર. અને ત્યાં તમે એ પણ જોયું કે જ્યાં ત્રણ કોઇલ આપણે લીધી છે જનરેશન માટે, એ ત્રણેય કોઇલ એકબીજા સાથે કનેક્ટેડ ન હતી, બરાબર. તો હવે ધારો કે એક કોઇલને આપણે એક ફેઝ કહી દઈએ. શું કહેશું? ફેઝ. તો એ જે એક ફેઝ છે એ કોઈ લોડને જ્યારે સપ્લાય કરશે ત્યારે બે વાયર જોશે. કેટલા જોશે? બે વાયર. અને આપણી પાસે એવી ત્રણ કેટલી કોઇલ છે? ત્રણ કોઇલ છે, એટલે કે ત્રણ ફેઝ છે. તો દરેક ફેઝ જ્યારે સેપરેટ લોડને સપ્લાય કરશે ત્યારે બે વાયર જોશે એક ફેઝ માટે. તો ત્રણ ફેઝ માટે કેટલા વાયર જોઈશે? છ વાયર જોશે. કેટલા જોશે? છ વાયર. તો એ તો મોંઘું પડે બહુ ભાઈ. કેવું પડે? મોંઘું પડે. એટલા માટે આપણે હવે શું ભણવાનું છે? ઇન્ટરકનેક્શન ઓફ થ્રી ફેઝીસ, કે ભાઈ જે ત્રણ ફેઝ છે એને એકબીજા સાથે અંદરો અંદર કઈ રીતે આપણે કનેક્ટ કરી શકીએ એને આપણે કહીશું ઇન્ટરકનેક્શન ઓફ થ્રી ફેઝીસ. ફરીવાર રિમાઇન્ડ કરી લઈએ કે આપણી પાસે ત્રણ ફેઝ કયા કયા હશે. અહીંયા તો જુઓ, અહીંયા લખ્યું છે થ્રી ફેઝ કયા કયા હશે. પહેલો હશે રેડ ઉપરથી આર, બીજો યલો ઉપરથી વાય અને ત્રીજો બ્લુ ઉપરથી બી. એટલે આપણે યાદ રાખવાનું છે આર, વાય અને બી. આ આર વાય બી ક્યાંથી આવ્યું એ પણ હવે સમજાઈ ગયું હશે કે રેડ ઉપરથી આર, યલો ઉપરથી વાય અને બ્લુ ઉપરથી બી. તમે અમેરિકામાં જોશો તો પણ ત્રણ ફેઝના નામ આર, વાય, બી જ હશે, બરાબર. અને ફેઝનો કલર રેડ, યલો અને બ્લુ જ હશે, બરાબર છે. તો હવે આપણે ઇન્ટરકનેક્શન કરવું છે આર, વાય, બી ત્રણેય ફેઝનું. તો કઈ કઈ રીતે કરી શકાય? તો મેઇન બે રીતે કરી શકીએ આપણે ઇન્ટરકનેક્શન. કઈ રીતે? તો કે પહેલું છે સ્ટાર કનેક્શન અથવા વાય કનેક્શન, સ્ટાર કનેક્શન અથવા વાય કનેક્શન, અને બીજું છે ડેલ્ટા કનેક્શન, બરાબર. આ વિડીયો લેક્ચરની અંદર આપણે પર્ટિક્યુલરલી સ્ટાર અને ડેલ્ટામાંથી સ્ટાર કનેક્શન વિશે ડિટેલમાં સ્ટડી કરવાનું છે, બરાબર. કદાચ વિડીયો થોડો લાંબો થાય પણ ધીરજ રાખી અને તમારે પૂરેપૂરો જોવાનો છે. તો આ સ્ટાર કનેક્શન શું છે? તો આપણે ગયા લેક્ચરની અંદર ત્રણ કોઇલ લીધી હતી જનરેશન માટે. કઈ કઈ હતી? તો કે આર 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 વન, બીજી હતી વાય વાય વન અને ત્રીજી હતી બી બી વન. હવે આ જે ત્રણ કોઇલ છે એમાં ધારો કે આર છે એ આર આર વનનો સ્ટાર્ટિંગ ટર્મિનલ છે, પોઈન્ટ છે એવું કહી દઈએ. વાય વાય વનની અંદર જે વાય છે એને આપણે એ જે વાય વાય વન કોઇલ છે એનો સ્ટાર્ટિંગ પોઈન્ટ કહી દઈએ, અને બી બી વનમાં જે આ બી છે એને એ કોઇલનો સ્ટાર્ટિંગ પોઈન્ટ કહી દઈએ. તો આ આર વન, વાય વન અને બી વન જે ટર્મિનલ છે ત્રણ, એ શું થશે? તો કે એ ત્રણેય કોઇલના એન્ડિંગ પોઈન્ટ થશે. કેવા પોઈન્ટ થશે? એન્ડિંગ પોઈન્ટ. તો સ્ટાર કનેક્શનમાં આપણે કરવાનું શું છે? કાં તો તમે ત્રણે ત્રણ સ્ટાર્ટિંગ પોઈન્ટ લઈ લ્યો, કાં તો ત્રણે ત્રણ ફિનિશિંગ એટલે કે એન્ડિંગ પોઈન્ટ લઈ લ્યો. જો આપણે શું કર્યું છે અહીંયા આ પોઈન્ટ પાસે, તો કે આર વન, બી વન અને આ વાય વન જે છે એટલે કે ત્રણેય કોઇલના જે એન્ડિંગ પોઈન્ટ છે એને એક સાથે જોડી દીધા. શું કરી દીધું? એક સાથે જોડી દીધા અને અહીંયા આપણને એક નવો પોઈન્ટ મળ્યો. શું મળ્યો? પોઈન્ટ. એને આપણે ટર્મિનલ પણ કહેશું. અને આ જે નવો પોઈન્ટ મળ્યો ને મિત્રો, એને આપણે સ્ટાર પોઈન્ટ અથવા ન્યુટ્રલ પોઈન્ટ કહેશું. શું કહેશું? સ્ટાર પોઈન્ટ અથવા ન્યુટ્રલ પોઈન્ટ. અને આ જે આખી ડિઝાઇન તમને દેખાય છે મસ્ત, એ જો તમને સ્ટાર જેવું દેખાય છે. તો આપણે અહીંયા કર્યું શું? તો કે જે ત્રણ કોઇલ હતી આપણી આર આર વન, વાય વાય વન અને બી બી વન, એના જે એન્ડિંગ પોઈન્ટ છે આર વન, વાય વન અને બી વન, એને એકબીજા સાથે કનેક્ટ કરી દીધા ત્રણેયને. એટલે આપણને અહીંયા એક કોમન પોઈન્ટ મળ્યો જેને આપણે ન્યુટ્રલ પોઈન્ટ અથવા શું કહેશું? સ્ટાર પોઈન્ટ. હવે જે સ્ટાર્ટિંગ પોઈન્ટ વધ્યા, પહેલી કોઇલમાં સ્ટાર્ટિંગ પોઈન્ટ કયો છે? આર, અહીંયા રહ્યો. પછી બીજી કોઇલનો વાય અને ત્રીજી કોઇલનો બી. આ જે સ્ટાર્ટિંગ પોઈન્ટ છે એને આપણે ક્યાં લઈ લેશું? બાર લઈ લેશું, બરાબર. અને એને આપણે કહી દેશું આ આર છે એને આર ફેઝ કહી દેશું, આ જે વાય છે એને વાય ફેઝ કહી દેશું અને આને શું કહી દેશું? બી ફેઝ. ઇઝ ઇટ ક્લિયર?
તો આ કનેક્શનને આપણે કેવું કહેશું, સ્ટાર કનેક્શન. અગેન રિપીટ કરી દઉં, કાં તો ત્રણેયના સ્ટાર્ટિંગ પોઈન્ટને એકબીજા સાથે કનેક્ટ કરી દો, અને એની સિવાયના જે ત્રણ ટર્મિનલ વધ્યા એને બહાર લઈ લો જ્યાંથી તમે લોડને સપ્લાય કરશો, બરાબર. અથવા એનાથી રિવર્સ તમે સ્ટાર્ટિંગ પોઈન્ટને કોમન કરી દો કે એન્ડિંગ પોઈન્ટને કોમન. ફરીવાર જ કહી દઈએ, કાં તમે ત્રણેય એક સરખા પોઈન્ટ જ લેવાના. સ્ટાર્ટિંગ લ્યો તો સ્ટાર્ટિંગને કોમન કરો, એન્ડિંગ લ્યો તો એન્ડિંગને કોમન કરો. એની સિવાયના જે ત્રણ છે એને તમે બહાર લઈ લેશો, એટલી તમારા ત્રણ ફેઝ બની જશે, જ્યાંથી તમે શું કરશો તો કે લોડને સપ્લાય કરશો. હવે આ જે સ્ટાર સિસ્ટમ છે એને આપણે અહીંયા કીધું ને, આ જે કોમન પોઈન્ટ છે, આપણો ન્યુટ્રલ પોઈન્ટ છે, ત્યાંથી પણ એક છેડો આ રીતે બહાર નીકળશે, જેને આપણે ન્યુટ્રલ પોઈન્ટ અથવા સ્ટાર પોઈન્ટ કહેશું. તો અહીંયા જુઓ વાયર કેટલા થઈ ગયા, તો કે એક બે ત્રણ અને ચાર. ફેઝ કેટલા છે આપણી પાસે, તો કે આર વાય અને બી. ફરીવાર રિપીટ કરું છું, ફેઝ કેટલા છે, તો કે આર વાય બી, અને એમ ત્રણ ફેઝ છે. અહીંયા તમને વાયર કેટલા દેખાય છે, એક બે ત્રણ અને ચાર. તો એટલા માટે સ્ટાર કનેક્શનને આપણે થ્રી ફેઝ ફોર વાયર સિસ્ટમ પણ કહીશું. શું કહીશું? થ્રી ફેઝ ફોર વાયર સિસ્ટમ. ઇઝ ઇટ ક્લિયર? હવે આનો આ જે ડાયાગ્રામ છે એને થોડો મોટો કરીએ, બરાબર, અને એની અંદર આપણે શું શું સમજવાનું છે, તો કે ફેઝ વોલ્ટેજ કોને કહેવાય, લાઇન વોલ્ટેજ કોને કહેવાય, લાઇન કરંટ કોને કહેવાય, અને ફેઝ કરંટ કોને કહેવાય, બરાબર. આ વિડીયો તમારા માટે વેરી વેરી ઇમ્પોર્ટન્ટ છે, પરીક્ષાના પોઈન્ટ ઓફ વ્યૂ બી, અને ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગના પોઈન્ટ ઓફ વ્યૂ બી, અને એઝ અ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર આપણને સ્ટાર કનેક્શન વિશે પૂરેપૂરી ખબર હોવી જોઈએ. ન હોય તો એને ઇલેક્ટ્રિકલ એન્જિનિયર કહેવાય નહીં, બરાબર છે. તો અગેઇન આપણે શું કર્યું છે, અહીંયા જુઓ, કાં તો સ્ટાર્ટિંગ કાં તો એન્ડિંગ ત્રણ પોઈન્ટને અહીંયા કોમન કરી દીધા, અને શું મળ્યું આપણને, ન્યુટ્રલ પોઈન્ટ. આ કોઇલ છે, કોઇલને વ્યવસ્થિત રીતે ડ્રો કરવાની છે. ઘણા લોકો કોઇલને આવી રીતે રેઝિસ્ટરની જેમ ડ્રો કરે, આને કોઇલ કહેવાય નહીં, બરાબર. કોઇલ એટલે ગૂંચળું, આવી જ રીતે ડ્રો થવું જોઈએ. તો અહીંયાથી એક ફેઝ આપણે બહાર લીધો, જેને આર ફેઝ કહી દઈએ. અહીંયાથી જે પોઈન્ટ બહાર લીધો એને ન્યુટ્રલ કહેવાય. આ જે છે તમારી કોઇલ એ ને વાય ફેઝ કહી દઈએ, અને આ જે ત્રીજું છે એને શું કહી દઈએ, બી ફેઝ. હવે આપણે અહીંયા શું શું જોવું છે, તો કે પહેલું તો જોઈએ ફેઝ વોલ્ટેજ. તો આ ફેઝ વોલ્ટેજ એટલે શું, તો કે કોઈ પણ એક ફેઝ અને ન્યુટ્રલ વચ્ચેના વોલ્ટેજ. જો ફરીવાર રિપીટ કરું, ફેઝ વોલ્ટેજ એટલે શું, તો કે કોઈ પણ એક ફેઝ અને ન્યુટ્રલ વચ્ચેના વોલ્ટેજને ફેઝ વોલ્ટેજ કહેવાય. આપણે આર ફેઝને લઈ લો, આપણો કયો ફેઝ છે, આર ફેઝ, અને ન્યુટ્રલ ક્યાં છે, તો કે અહીંયા. તો આ આર અને ન્યુટ્રલ વચ્ચેના આ જે વોલ્ટેજ છે, બરાબર, આર અને ન્યુટ્રલ વચ્ચેના વોલ્ટેજ છે, એટલે એને આપણે નામ આપ્યું છે વી આર એન. તો આપણા શું થઈ ગયા, ફેઝ વોલ્ટેજ. તો આપણે પહેલા ફેઝ વોલ્ટેજ લખીએ વી આર એન. એવી જ રીતે આ વાય અને ન્યુટ્રલ વચ્ચેના વોલ્ટેજ છે એને વી વાય એન કહેશું, વી વાય એન કહેશું. તો બીજા ફેઝ વોલ્ટેજ થઈ ગયા વી વાય એન. એ જ રીતે આ બી ફેઝ અને આ ન્યુટ્રલ વચ્ચેના જે વોલ્ટેજ હશે એને પણ આપણે શું કહીશું, ફેઝ વોલ્ટેજ. તો એનું નામ શું છે, વી બી એન, બરાબર. તો આ ત્રણેય શું છે, ફેઝ વોલ્ટેજ છે. કેવા વોલ્ટેજ છે, ફેઝ વોલ્ટેજ. અને આ ત્રણેયની જે વેલ્યુ છે એ કેવી હશે, એક સરખી હશે. તો આવી રીતે પણ લખાય વી આર એન બરાબર વી વાય એન બરાબર વી બી એન. અને આ ત્રણેયનું નામ શું છે, તો કે ફેઝ વોલ્ટેજ. એટલે આ ત્રણેયને વી પી એચ પણ કહેવાય. વી પી એચ એટલે શું છે, ફેઝ વોલ્ટેજ, બરાબર છે. તો આ શું થયું, ફેઝ વોલ્ટેજ. આવી જ રીતે લાઇન વોલ્ટેજની વાત કરીએ આપણે, તો આ લાઇન વોલ્ટેજ કઈ વાળીનો મૂળો છે, એટલે કે ભાઈ આ લાઇન વોલ્ટેજ છે શું, તો કે બે ફેઝ વચ્ચેના વોલ્ટેજ. જો ફેઝ વોલ્ટેજમાં આપણે શું કીધું હતું, ફેઝ અને ન્યુટ્રલ વચ્ચેના વોલ્ટેજ. લાઇન વોલ્ટેજની અંદર હું શું બોલું છું, બે લાઇન તમે બોલો કે બે ફેઝ બોલો, એની વચ્ચેના વોલ્ટેજને લાઇન વોલ્ટેજ કહેવાય. તો આપણે બે લાઇન લઈએ, એક આર લઈએ અને બીજું વાય લઈએ, આર અને વાય લઈએ. તો આર ફેઝ છે, વાય પણ ફેઝ છે, આ બંને વચ્ચેના વોલ્ટેજ છે એને આપણે શું કહીશું, લાઇન વોલ્ટેજ. તો જુઓ કંઈક બતાવેલા હશે આપણે, આર અને વાય વચ્ચેના વોલ્ટેજ વી આર વાય. તો આ શું છે, આપણા લાઇન વોલ્ટેજ છે. એ જ રીતે વાય અને બી વચ્ચેના વોલ્ટેજ હશે વી વાય બી. શું છે આ, વી વાય બી, એ પણ શું છે, તો કે લાઇન વોલ્ટેજ છે. એ જ રીતે આર અને બી વચ્ચેના વોલ્ટેજ હશે એનું નામ છે વી બી આર. આ શું છે, આપણા લાઇન વોલ્ટેજ છે, વી બી આર. તો આ ત્રણેયની વેલ્યુ પણ કેવી હશે, સરખી હશે. તો આવી રીતે લખાય વી આર વાય ઇઝ ઇક્વલ ટુ વી વાય બી
इज इक्वल टू वी बी आर અને આ ત્રણેયને આપણે નામ શું આપ્યું છે લાઈન વોલ્ટેજ તો એને આપણે વી એલ કહેશું શું કહેશું વી એલ બરાબર છે ઇઝ ઇટ ક્લિયર તો આ ક્લિયર થાય છે બે લાઈન અથવા બે ફેઝ વચ્ચેના વોલ્ટેજને લાઈન વોલ્ટેજ કહેવાય એ જ રીતે આવશે ફેઝ કરંટ શું કહીશું આપણે ફેઝ કરંટ તો અહીંયા પણ આપણને કોઈ પણ પ્રકારનું કન્ફ્યુઝન થવાનું નથી બરાબર છે તો અહીંયા આપણી પાસે ફેઝ કેટલા છે આર ફેઝ વાય ફેઝ અને બી ફેઝ બરાબર જે કરંટ આર ફેઝમાંથી પસાર થતો હોય આર ફેઝમાંથી એને આપણે કહીશું આઈ આર અને આઈ આર છે એ ફેઝમાંથી પસાર થાય છે ક્યાંથી પસાર થાય છે આર ફેઝમાંથી એટલા માટે એને આપણે ફેઝ કરંટ કહીશું એટલે આઈ આર છે એ ફેઝ કરંટ છે એ જ રીતે આ વાય ફેઝમાંથી કયો કરંટ પસાર થાય છે તો કે આઈ વાય તો આ જે આઈ વાય છે એ પણ શું છે ફેઝ કરંટ છે એ જ રીતે આ જે બી ફેઝ છે એમાંથી કયો કરંટ પસાર થાય છે તો કે આઈ બી એટલે આ આઈ બી છે એ પણ શું છે ફેઝ કરંટ છે તો ફેઝમાંથી પસાર થતો કરંટ એટલે ફેઝ કરંટ આ ત્રણેયની વેલ્યુ પણ સરખી લઈ લઈએ તો આ ત્રણેયને શું કહીશું આપણે આઈ પી એચ કહીશું શું કહીશું આઈ પી એચ એટલે કે ફેઝ કરંટ બરાબર તો તમને પ્રશ્ન થશે સાહેબ ફેઝ કરંટ એટલે તો સમજાઈ ગયું પણ આ લાઈન કરંટ શું છે તો કે જેમ ફેઝમાંથી પસાર થતા કરંટને ફેઝ કરંટ કહેવાય એમ લાઈનમાંથી તમે આર જે છે ફેઝ એને લાઈન કહી દો પહેલી લાઈન તો આને આપણે આઈ એલ વન કહીએ બરાબર લાઈન છે એટલે આઈ લાઈન છે એટલે એલ પહેલી લાઈન છે એટલે વન અને કરંટ છે એટલે આઈ એલ વન આખું નામ આપણે એને કાપી દીધું બીજી લાઈન છે અહીંયા રહી એને એમાંથી પસાર થતો કરંટ આઈ એલ ટુ કહી દઈએ તો ત્રીજીમાંથી પસાર થતા કરંટને શું કહી દઈશું આઈ એલ થ્રી તો પહેલી લાઈનમાંથી પસાર થતો કરંટ આઈ એલ વન તો લાઈનમાંથી જે પસાર થતો કરંટ હોય એને શું કહેવાય લાઈન કરંટ કહેવાય તો પહેલી લાઈન એટલે કે આર ફેઝમાંથી કરંટ પસાર થાય છે આઈ એલ વન બીજામાંથી થાય છે આઈ એલ ટુ અને ત્રીજામાંથી થાય છે આઈ એલ થ્રી આ ત્રણેય કરંટ પણ સરખા હોય અને આને શું કહેવાય લાઈન કરંટ અને લાઈન કરંટને આઈ એલ થી રિપ્રેઝન્ટ કરાય ઇઝ ઇટ ક્લિયર આટલું તમને ક્લિયર થઈ ગયું ફેઝ વોલ્ટેજ લાઈન વોલ્ટેજ ફેઝ કરંટ અને લાઈન કરંટ ફેઝમાંથી પસાર થતો કરંટ એટલે ફેઝ કરંટ લાઈનમાંથી પસાર થતો કરંટ એટલે લાઈન કરંટ બરાબર છે હવે આની પછી આપણે જોવાનું છે કે એક વેક્ટર ડાયાગ્રામ આપણે ડ્રો કરવો છે જેની અંદર આપણે શું શું રિપ્રેઝન્ટ કરશું તો કે ફેઝ વોલ્ટેજ અને ફેઝ કરંટ વચ્ચેનો જે છે એ વેક્ટર ડાયાગ્રામ આપણે ડ્રો કરવો છે એટલે કે ફેઝ વોલ્ટેજ માટેનો અને ફેઝ કરંટ માટેનો વેક્ટર ડાયાગ્રામ ડ્રો કરવો છે તો હું અહીંયા અહીંયા જ ડ્રો કરીશ કારણ કે આજના આ ટોપિક માટે આપણું બોર્ડ જે છે એ નાનું પડશે કેવું પડશે નાનું પડશે અને તમારે એ પણ સાથે સાથે જોવાનું છે કે સાહેબ તમે મસ્ત ભણી શકો એ માટે પોતાના હાથ જુઓ કેવા બગાડે છે એટલે તમારે પણ મહેનત તો કરવી પડશે હવે આપણે ફેઝ વોલ્ટેજ અને ફેઝ કરંટ નો વેક્ટર ડાયાગ્રામ ડ્રો કરવો છે સ્ટાર્ટ કરીએ વેક્ટર ડાયાગ્રામ જો હું રેફરન્સ વેક્ટરને અહીંયા ડ્રો કરું છું અહીંયા તમને એમ થશે સાહેબ અહીંયા કેમ ડ્રો કર્યો દર વખતે રેફરન્સ વેક્ટર આમ આડો દોરતા હતા ગમે એ રીતે તમે ડ્રો કરી શકો આ ફેઝ વોલ્ટેજ છે કયા ફેઝ વોલ્ટેજને આપણે રેફરન્સ તરીકે લઈશું તો કે આ જે છે ને વી આર એન એને રેફરન્સ તરીકે લઈએ તો આપણો રેફરન્સ વેક્ટર થઈ ગયો વી આર એન તો આપણને ખબર છે કે ભાઈ થ્રી ફેઝની અંદર બે વોલ્ટેજ વચ્ચે એંગલ કેટલો હોય તો કે 120 ડિગ્રીનો હોય કેટલો હોય 120 ડિગ્રી તો આનાથી 120 ડિગ્રી એક ત્રીજો વેક્ટર આપણને મળશે અને આનાથી અગેન 120 ડિગ્રીએ ત્રીજો એક વેક્ટર મળશે અને આ એંગલ તમે જોશો આ એંગલ તો એ તમને કેટલો જોવા મળશે 120 ડિગ્રી ઇલેક્ટ્રિકલ બરાબર તો આ વી આર એન છે તો આ શું હશે વી વાય એન વી વાય એન વી આર એન કરતાં 120 ડિગ્રીએ લેગિંગ હશે કેવા હશે લેગિંગ હશે અને વી વાય એન કરતાં આ જે વી બી એન છે એ અગેન 120 ડિગ્રી લેગિંગ હશે બરાબર છે ઇઝ ઇટ ક્લિયર અને વી આર એન કરતાં આ વી બી એન જે છે એ 240 ડિગ્રી લેગિંગ હશે કેટલા હશે 240 ડિગ્રી લેગિંગ એ તમે ગઈ વખતે જોયું હતું બરાબર તો આ ત્રણેય ફેઝ વોલ્ટેજને આપણે અહીંયા રિપ્રેઝન્ટ કરી દીધા હવે આની સાથે સાથે આપણે કોને બતાવવા છે આ જ વેક્ટર ડાયાગ્રામની અંદર તો કે ફેઝ કરંટ આઈ આર આઈ વાય અને આઈ બીને બતાવવો છે તો અહીંયા જુઓ આ બધી કોઇલ છે એટલે કે ઇન્ડક્ટર જેવું તમને દેખાય છે અને ઇન્ડક્ટિવ સર્કિટમાં તમને ખબર છે કે કરંટ હંમેશા વોલ્ટેજ કરતાં પાછળ હોય કેવો હોય પાછળ હોય ઇઝ ઇટ ક્લિયર તો અહીંયા
જે આઈ આર જે છે કરંટ એ ક્યાંથી પસાર થાય છે, તો કે આર ફેઝમાંથી પસાર થાય છે. ક્યાંથી પસાર થાય છે? આર ફેઝમાંથી. તો એ આઈ આર નામનો જે કરંટ છે એ વી આર એન કરતાં પાછળ હશે. કેટલો પાછળ હશે? તો કે એક્ઝેક્ટ 90 ડિગ્રી નહીં પાછળ હોય, પણ કંઈક પાછળ હશે. તો પાછળ આપણે અહીંયા કંઈક બતાવશું અને કેટલો પાછળ હશે? 5 ડિગ્રી જેટલો. તો અહીંયા કોણ આવશે? આઈ આર. પછી એ જ રીતે આઈ વાય જે છે એ ક્યાંથી પસાર થાય છે? તો કે વાય ફેઝમાંથી પસાર થાય છે. એ વી વાય એન કરતાં 5 ડિગ્રી જેટલો શું આવશે? લેગિંગ આવશે 5 ડિગ્રી જેટલો. કોણ? તો કે આઈ વાય. અને એ જ રીતે આઈ બી જે છે એ વી બી એન કરતાં 5 ડિગ્રી કેવો હશે? પાછળ હશે. તો અહીંયા શું આવશે? આઈ બી. પાછળ આપણે આમ કેમ બતાવીએ છીએ? તો કે આપણે હંમેશા એન્ટી ક્લોકવાઇઝ ડિરેક્શનની અંદર જોવાનું હોય છે. તો આ આપણને શું મળી ગયો? વેક્ટર ડાયાગ્રામ મળ્યો. આની અંદર આપણે શું બતાવ્યું? તો આને ફિગરનું નામ આપણે શું લખી શકીએ? તો કે ફેઝર ડાયાગ્રામ. ફોર સ્ટાર કનેક્શન. જો તમારે બધી જગ્યાએ ફિગરની નીચે નામ લખવાનું, બરાબર. આ શું હતું? તો કે 3 ફેઝ 4 વાયર બેલેન્સ સિસ્ટમ. કેવી સિસ્ટમ છે? આ બેલેન્સ સિસ્ટમ છે. એટલે જ આપણે બધા ફેઝ વોલ્ટેજને સરખા કહી દીધા, લાઇન વોલ્ટેજને સરખા કહી દીધા. બેલેન્સ સિસ્ટમ હોય તો જ એવું આપણે કહી શકીએ, બરાબર ને? કારણ કે આપણે અહીંયા ચર્ચા કરી હતી કે ભાઈ આને 3 ફેઝ 4 વાયર શું કામ કહેવાય, અથવા શું કહેવાય આને બીજું નામ? સ્ટાર કનેક્શન. તો અહીંયા પણ નામ લખેલું છે. આ શું છે? તો કે સ્ટાર કનેક્શન માટેનો ફેઝર ડાયાગ્રામ અથવા વેક્ટર ડાયાગ્રામ છે. આના પછી આપણે શું જોવાનું છે? તો કે રિલેશન બિટવીન લાઇન કરંટ એન્ડ ફેઝ કરંટ. એટલે કે સ્ટાર કનેક્શનની અંદર લાઇન કરંટ અને ફેઝ કરંટ વચ્ચે શું સંબંધ છે, એ જ રીતે રિલેશન બિટવીન લાઇન વોલ્ટેજ એન્ડ ફેઝ વોલ્ટેજ. એટલે કે સ્ટાર કનેક્શનની અંદર લાઇન વોલ્ટેજ અને જે ફેઝ વોલ્ટેજ છે. હવે તમને ખબર પડી છે કે આ બધું અલગ અલગ છે, તો લાઇન વોલ્ટેજ અને ફેઝ વોલ્ટેજ વચ્ચે શું સંબંધ છે એ આપણે જોવાનું છે, બરાબર. એના માટે મારે આ બધું ભૂસવું પડશે, એટલે વિડીયોને પોઝ કરવો પડશે. એટલે તમે એમ જોશો કે સાહેબ ઘડી કામ જાય છે ને ઘડી કામ જાય છે. આવું કેમ? તો કે એક સાથે આપણી પાસે એવું મોટું બોર્ડ નથી, અથવા મારી પાસે ડિજિટલ બોર્ડ હોત તો આમ અડીને હું ભૂસી નાખે, બરાબર ને? એવું પોસિબલ નથી. એટલે હું વિડીયો અહીંયા પોઝ કરું છું અને ફરીવાર બોર્ડને સાફ કરી અને આગળનું તમને શીખવું છું. તો હવે આપણે જોવાનું છે રિલેશન બિટવીન લાઇન કરંટ એન્ડ ફેઝ કરંટ, બરાબર. તો હવે જો ફરીવાર મેં અહીંયા ફિગર ડ્રો કરી છે, આરમાંથી જે પસાર થતો કરંટ છે લાઇન કરંટ કેટલો છે? આઈ એલ વન. પછી ફેઝ કરંટ કયો છે? તો કે આપણો આઈ આર છે. તો જુઓ, આ પણ અહીંયાથી પસાર થાય છે અને લાઇન કરંટ પણ અહીંયાથી પસાર થાય છે. એનો મતલબ કે આઈ આર અને આઈ એલ વન એ બંને કેવા છે? સરખા છે. તો એનો મતલબ કે આ લાઇન કરંટ આઈ એલ વન અને આ ફેઝ કરંટ બંને કેવા મળ્યા આપણને? સેમ મળ્યા. તો આપણે આવું લખી શકીએ કે ભાઈ આઈ આર બરાબર આઈ એલ વન, બરાબર. અને આઈ એલ વનને આપણે ખાલી આઈ એલ કહીએ તો પણ ચાલે. તો આઈ આર બરાબર શું મળ્યું આપણને? આઈ એલ, બરાબર. એવી જ રીતે વાય ફેઝમાંથી કેટલો કરંટ પસાર થાય છે? તો કે આઈ વાય. અને લાઇન કરંટ કેટલો છે? તો કે આઈ એલ ટુ. તો અહીંયા આઈ વાય અને આઈ એલ ટુ એ બંને કેવા છે? સરખા છે. તો આઈ વાય બરાબર હું આઈ એલ ટુ, અને આઈ એલ ટુને પણ ખાલી આઈ એલ લખો તો ચાલે, તો આ બંને બધું સરખું થશે. એ જ રીતે બી ફેઝમાંથી આઈ બી જેટલો કરંટ પસાર થાય છે આઈ બી. અને આઈ એલ થ્રી જે છે એ શું છે? અહીંયા લાઇન કરંટ. તો એ બધા પણ કેવા હશે? સરખા જ હશે. તો આઈ એલ થ્રી, આને પણ આઈ એલ તરીકે રિપ્રેઝન્ટ કરી શકાય. તો આ ત્રણેય ઉપરથી સાબિત શું થાય છે કે સ્ટાર કનેક્શનની અંદર કોઈ પણ એક ફેઝમાંથી અથવા કોઈ પણ એક લાઇનમાંથી જે કરંટ પસાર થાય છે એ બધા કેવા છે? સરખા છે. એટલે કે લાઇન કરંટ અને ફેઝ કરંટની વેલ્યુ એક સરખી છે. કેવી છે? સરખી. તો તમે આવું લખી શકો અહીંયા, જો આ ફેઝ કરંટ છે કે એની ત્રણેય, આ ત્રણેય. તો આના માટે આપણે લખ્યું હતું કે ભાઈ આઈ આર ઇક્વલ ટુ આઈ વાય ઇક્વલ ટુ આઈ બી ઇઝ ઇક્વલ ટુ આઈ પી એચ. પછી આ ત્રણેય માટે શું લખ્યું હતું આપણે? તો કે આઈ એલ વન ઇક્વલ ટુ આઈ એલ ટુ ઇક્વલ ટુ આઈ એલ થ્રી ઇક્વલ ટુ આઈ એલ. પણ આપણને તો ખબર પડી ગઈ કે ભાઈ અહીંયા ફેઝ કરંટ અને લાઇન કરંટ બધા કેવા હશે? સરખા હશે. તો સ્ટાર કનેક્શન માટે આપણે આવું લખવાનું, સ્ટાર કનેક્શન માટે
અથવા ઇંગ્લિશમાં તમે લખતા હોય તો ફોર સ્ટાર કનેક્શન લાઇન કરંટ ઇક્વલ ટુ ફેઝ કરંટ. લાઇન કરંટ ઇક્વલ ટુ શું યાદ રાખવાનું છે? ફેઝ કરંટ. તો લાઇન કરંટને શું કહીએ છીએ આપણે? આઈ એલ બરાબર. ફેઝ કરંટ એટલે આઈ પી એચ. તો લાઇન કરંટ અને ફેઝ કરંટ બધા કેવા હશે? સરખા હશે. બરાબર, આ જિંદગીભર યાદ રાખવાનું છે કે સ્ટાર કનેક્શનની અંદર લાઇન કરંટ અને ફેઝ કરંટની વેલ્યુ સેમ હોય. કેવી હોય? સેમ હોય. બરાબર, તો આઈ હોપ કે તમને આ યાદ રહી ગયું હશે. હવે આપણે જોવાનું છે આ જ રીતે રિલેશન બિટવીન લાઇન વોલ્ટેજ એન્ડ ફેઝ વોલ્ટેજ. જો અહીં આપણી પાસે ગ્રીન બોર્ડ છે એટલે એકદમ પરફેક્ટ સાફ નથી થતું, એટલે કદાચ તમને થોડીક તકલીફ પડે એ માટે સાહેબ તરફથી સોરી. હવે આપણે શું જોવાનું છે? રિલેશન બિટવીન લાઇન વોલ્ટેજ એન્ડ ફેઝ વોલ્ટેજ. ગુજરાતી આનું તમને કરતા આવડતું હશે, કારણ કે આટલું બધું અંગ્રેજી હું હાર્ડ એન્ડ ફાસ્ટ નથી લખતો. લાઇન વોલ્ટેજ અને ફેઝ વોલ્ટેજ વચ્ચેનો સંબંધ, એ સંબંધ ડિરાઈવ કરતા પહેલા આપણે એક મસ્ત રંગોળી જેવો વેક્ટર ડાયાગ્રામ એટલે કે ફેઝર ડાયાગ્રામ ડ્રો કરવાનો છે. બરાબર છે. કોના કોના માટેનો? તો કે લાઇન વોલ્ટેજ અને ફેઝ વોલ્ટેજ માટે આપણે ડ્રો કરશું. તો જો ફરીવાર આપણે રેફરન્સ તરીકે અહીંયા હું લઉં છું, ક્યાં ડ્રો કરું તો મજા આવશે? અહીંયા ડ્રો કરું. ચલો રેફરન્સ તરીકે હું લઉં છું વી આર એન. તો વી વાય એન ક્યાં આવશે? તો કે 120 ડિગ્રી લેગિંગ વી વાય એન. અને વી બી એન ક્યાં આવશે? તો કે વી એન વી વાય એન કરતા 120 ડિગ્રી લેગિંગ. બરાબર, આટલું તમને ખબર છે. આ ત્રણેય કોના વેક્ટર છે? તો કે ફેઝ વોલ્ટેજના છે. બરાબર છે. વી આર એન ક્યાં છે? તો કે અહીંયા જુઓ, આર અને એન વચ્ચેના વોલ્ટેજ વી આર એન. પછી એ જ રીતે આ વાય અને એન વચ્ચેના વોલ્ટેજ વી વાય એન. બી અને એન વચ્ચેના વોલ્ટેજ આપણે ક્યાં બતાવ્યા છે? આર્યા વી બી એન. બરાબર, આ ફેઝ વોલ્ટેજીસ છે. આપણે સંબંધ કોનો કોનો જોઈએ છે? તો કે આ ફેઝ વોલ્ટેજ અને લાઇન વોલ્ટેજનો. તો આની અંદર કંઈક મારે લાઇન વોલ્ટેજ કયા કયા? તો કે આર અને વાય વચ્ચેના વી આર વાય. પછી એ જ રીતે વાય અને બી વચ્ચેના વી વાય બી. અને બી અને વાય વચ્ચેના વી બી આર. આ ત્રણેય વોલ્ટેજને પણ કંઈક બતાવવા છે. પણ હું કઈ રીતે બતાવીશ? તો જો એના માટે આપણે કંઈક ટ્રીક યુઝ કરવાની છે. હવે હું શું કરીશ ખબર છે? આ આ વેક્ટર કોનો છે? આ તો કે વી બી એનનો. હવે આનાથી એક એક્ઝેક્ટ ઓપોઝિટ આટલા જ મેગ્નિટ્યુડનો, એ જ મેગ્નિટ્યુડનો એકદમ ઓપોઝિટ હું વેક્ટર ડ્રો કરું. આના જેવડો જ, આનાથી એકદમ ઓપોઝિટ. બરાબર, આના જેવો જ છે. જોઈ લો આ વેક્ટર, એનાથી 180 ડિગ્રી છે. જો એકદમ ઓપોઝિટ કહેવાય, 180 ડિગ્રીનો એંગલ બને છે ને આ એંગલ. આ બરાબર. તો આને પણ હું શું નામ આપીશ? વી બી એન જ આપીશ. પણ આની દિશા આમ છે ને પહેલાંની, એનાથી એક્ઝેક્ટ વિરુદ્ધ છે. એટલે આને શું કહી દઈશ? માઇનસ વી બી એન. બંનેનું મેગ્નિટ્યુડ સેમ છે પણ ડાયરેક્શન કેવી છે? અલગ અલગ. એ જ રીતે આપણે આ જે વી વાય એન છે એના જ જેવો, એનાથી ઓપોઝિટ એટલા જ મેગ્નિટ્યુડનો એક વેક્ટર ડ્રો કરીએ. તો આને હું શું નામ આપીશ? તો કે વી વાય એન તો નામ આપવાનું જ, પણ શું આપશું? માઇનસ વી વાય એન. કારણ કે એનાથી કેવો છે? ઓપોઝિટ છે. એ જ રીતે વી આર એનના ઓપોઝિટ એક વેક્ટર હું ડ્રો કરું છું એટલા જ મેગ્નિટ્યુડનો. તો આને હું શું નામ આપીશ? તો કે વી આર એન પણ માઇનસ. બરાબર, આટલું તમને ક્લિયર થઈ ગયું. હવે આપણે તો શું જોઈએ છે? તો કે વી આર વાય, વી વાય બી અને વી બી આરની વેલ્યુ જોઈએ છે. બરાબર, તો મને આ જે વી આર વાય છે આ બંને વચ્ચેના વોલ્ટેજ કઈ રીતે મળશે? વ્યવસ્થિત રીતે જોજો. વી આર વાય કેમ મળશે? તો કે વી આર એન એટલે કે આ વોલ્ટેજ અને વી વાય એન, આ વોલ્ટેજ આ બંને આ આ વોલ્ટેજ વી આર એન અને આ વોલ્ટેજ વી વાય એન, આ બંનેનો હું સરવાળો કરીશ તો મને વી આર વાય મળશે. શું મળશે? વી આર વાય. અગેન રિપીટ કરું છું, આ વી આર એન અને વી વાય એનનો હું સરવાળો કરીશ. ફરીવાર જુઓ, આ બંને વચ્ચેના વોલ્ટેજ જોઈએ છે તો આટલા પ્લસ આટલા થાય. બરાબર છે. તો આની અંદર એવી રીતે કેમ કરશું આપણે? તો કે વી આર એન છે આપણી પાસે, આ વી આર એન અને વી વાય એન છે. વી વાય એન તો અહીંયા ક્યાંક છે, તો આ બંનેનો સરવાળો કરતા આ વી વાય એન અને આ વી આર એનનો સરવાળો હું કરી દઉં તો આ બંનેનો. બરાબર, વેક્ટર સેમ જ છે, ખાલી ઓપોઝિટ છે એટલે માઇનસ સાઇન છે. બરાબર, તો આ બંનેના એડિશનથી એટલે કે આના અને આના એડિશનથી પણ મને વી આર સોરી વી આર વાય મળશે. શું મળશે? વી આર વાય. તો કોના કોના એડિશનથી મળશે? વી આર એન
અને વી વાય એનનું એડિશન, તો આનું વેક્ટર એડિશન તમે પહેલાં ચેપ્ટરમાં ભણ્યા છો. આ રીતે હું કંઈક કરી દઉં, આને અહીંયાથી આમ જોડી દઉં, આને અહીંયાથી આમ જોડી દઉં, બરાબર. તો આ આ વેક્ટર અને આ વેક્ટરનું એડિશન થઈ મને કંઈક રિઝલ્ટન્ટ મળશે, પરિણામ મળશે, અને આનું નામ શું આવશે? તો કે વી આર વાય. શું મળ્યું મને? વી આર વાય. ઇઝ ઇટ ક્લિયર? એવી જ રીતે હું કોનો કોનો એડિશન કરીશ હવે જોજો વ્યવસ્થિત રીતે. તો કે હવે મારે કોણ જોઈએ છે? તો કે વી આપણે કયા લઈએ? વી આર વાય આવી ગયા, વી વાય બી લઈએ, વી વાય બી, બરાબર. તો વી વાય બી અહીંયા જો તમે ટીકે તમને આપું, અહીંયા વી આર છે, અહીંયા વી વાય છે, આ બંનેનું એડિશન મેં કર્યું તો મને વી આર વાય મળ્યો, બરાબર છે. તો એ જ રીતે હું આ વી બી અને વી વાયનું એડિશન કરીશ તો મને વી વાય બી મળશે. શું મળશે? વી વાય બી. તો આ બંનેનું હું આવી રીતે એડિશન કરું આમ આ રીતે, તો આ મને શું મળશે? વી વાય બી. હવે આપણી પાસે બે જ વેક્ટર વધ્યા, વી આર એન અને વી બી એન. તો અહીંયા વી બી છે, અહીંયા વી આર છે, તો આ બંનેનું એડિશન મને શું આપશે? તો કે વી બી આર મળશે. શું મળશે? વી બી આર. તો આ બંનેની વચ્ચેથી એક વેક્ટર આમ ડ્રો કરી નાખું અને આવી રીતે જોડી દઈએ તો આ મને શું મળશે? વી બી આર. આ મને શું મળી ગયું? વી બી આર, બરાબર. તો મસ્ત રંગોળી જેવો એક વેક્ટર ડાયાગ્રામ આપણને મળ્યો, બરાબર. તો આનું નામ શું આપશું આપણે? તો કે ફેઝર ડાયાગ્રામ. ઓફ લાઇન વોલ્ટેજ એન્ડ ફેઝ વોલ્ટેજ. ફેઝર ડાયાગ્રામ ફોર લાઇન વોલ્ટેજ એન્ડ ફેઝ વોલ્ટેજ, બરાબર. હવે આપણે આના ઉપરથી વેલ્યુ લખીએ કે ભાઈ આ જે વી આર વાય છે એની વેલ્યુ મને કેટલી મળે, આ વી આર વાયની વેલ્યુ કેટલી મળે. અગેન અહીંયા આવી જાઓ તમે. વી આર વાય એટલે કે આ વોલ્ટેજ આર અને વાય વચ્ચેના વોલ્ટેજ કઈ રીતે મળે છે? તો કે વી આર એન પ્લસ વી વાય એન કરવાથી મને મળે છે. આવી રીતે વી આર એન પ્લસ વી એન વાય લખું. ચલો હું અહીંયા શું લખ્યું છે મેં? એન વાય, એટલે કે વાય અને એન વચ્ચેના વોલ્ટેજ. આને તમે વ્યવસ્થિત રીતે જોજો, હજી એકવાર બતાવું છું. આર અને વાય વચ્ચેના વોલ્ટેજ, આ બંનેના વોલ્ટેજ, આ વોલ્ટેજ અને આ વોલ્ટેજના સરવાળા જેટલા થાય, બરાબર. તો હવે જુઓ વ્યવસ્થિત, આ વી આર એન એમના એમ રાખું, આ વી આર એન વાય અહીંયા લખ્યું એની જગ્યાએ વી વાય એન મારે લખવું હોય તો અહીંયા સાઇન કેવી થઈ જાય? માઇનસ થઈ જાય. તો અહીંયા જુઓ વી આર વાય અહીંયા હતા, કઈ રીતે આપણને મળ્યા? તો કે વી આર એન અને આ જે માઇનસ વી વાય એન છે બંનેના સરવાળાથી, આ સરવાળો જ છે, માઇનસ વી વાય એન છે, બરાબર છે. આવી રીતે છે, જુઓ આ કંઈક આ પ્લસ છે અને આ વેક્ટર તમારો કેવો હતો? માઇનસ હતો. તો અગેન આનું સિમ્પ્લિફાય કરીએ તો વી આર એન માઇનસ શું મળશે આપણને? વી વાય એન. અને આ જે ડિફરન્સ છે, આ કયા આ બંને વેક્ટરનો ડિફરન્સ છે ને, વી આર એન વેક્ટર કહી ગયો આર્યો, પછી આ વી વાય એન વેક્ટર અહીંયા છે, એ બંનેનો શું છે તફાવત? તો આને શું કહેવાય? ફેઝ ફેઝર ડિફરન્સ કહેવાય. શું કહેવાય આને? ફેઝર ડિફરન્સ. તો આવી જ રીતે તમે વી વાય બી માટે પણ લખી શકો. વી વાય બી માટે શું લખી શકો? વી વાય બી કહી ગયું આપણું અહીંયા રહ્યું, તો શું લખી શકાય? વી વાય એન માઇનસ વી બી એન. વી વાય એન માઇનસ વી બી એન. એવી જ રીતે તમે વી બી વાય બી વી બી આર માટે પણ લખી શકો. શું લખી શકાય? તો કે વી બી એન માઇનસ વી આર એન. આવી રીતે તમે ત્રણેય માટે લખી શક્યા. અને આપણે ડિટેલમાં ચર્ચા કરીએ વી આર વાય માટેની, પછી એની જેમ જ આપણે વી વાય બી અને વી બી આર માટે પણ લખી શકીએ. ઇઝ ઇટ ક્લિયર? હવે આ જે એંગલ છે, આ વી આર એન અને વી આર વાયનો આ એંગલ હોય 30 ડિગ્રી. કેટલો હોય? 30 ડિગ્રી. આ એંગલ પણ કેટલો હશે? 30 ડિગ્રી જ હશે. તો આ ટોટલ એંગલ કેટલો થશે? તો કે 60 ડિગ્રી થશે. કેટલો થશે? 60 ડિગ્રી. આ એંગલ પણ કેટલો હશે? 60 ડિગ્રી. અને આ એંગલ પણ કેટલો હશે? 60 ડિગ્રી જ હશે. કેટલો હશે? 60 ડિગ્રી, બરાબર. ઇઝ ઇટ ક્લિયર? હવે આપણે શું કરવું છે? તો કે આપણે તો લાઇન વોલ્ટેજ અને ફેઝ વોલ્ટેજની શું જોઈએ છે? રિલેશનશિપ જોઈએ છે. તો આટલું હું પહેલાં શું કરું છું? ભૂસી નાખું છું આ નીચેનું, આ તમે લખી લેજો, બરાબર. અહીંયા એક સ્ટેપ જે છે એ તમારે થોડુંક ગોખવું પડશે. આ વી આર વાય બરાબર આપણને શું મળ્યું? તો કે વી આર એન માઇનસ વી વાય એન.
આના બરાબર શું લખી શકાય? તો કે ટુ, આ બંને શું છે? ફેઝ વોલ્ટેજ છે, વી પી એચ, આ બે વોલ્ટેજ છે ને, બરાબર. આપણે તો એડિશન જ કર્યું, પણ આ વેક્ટર માઇનસ છે એટલે આપણને એવું દેખાય છે. તો ટુ વી પી એચ કોસ 60 ડિગ્રી બાય ટુ, આટલું તમારે આ એક સ્ટેપ ગોખવાનું છે. તો ટુ વી પી એચ કોસ 60 બાય 2 એટલે કોસ 30 થશે. ટુ વી પી એચ કોસ 30 એટલે રૂટ 3 બાય 2, આ બે બે ગયા એટલે આપણને શું મળ્યું? રૂટ 3 વી પી એચ. શું મળ્યું? રૂટ 3 વી પી એચ. કોના બરાબર મળ્યું? તો કે વી આર વાય બરાબર. અને આ વી આર વાય એ શું છે? તો કે આર અને વાય વચ્ચેના વોલ્ટેજ એટલે કે લાઇન વોલ્ટેજ છે. કેવા છે? લાઇન વોલ્ટેજ, બરાબર. લાઇન વોલ્ટેજ બરાબર શું મળ્યું આપણને? રૂટ 3 વી પી એચ. અને વી પી એચ એટલે શું છે? તો કે ફેઝ વોલ્ટેજ છે. ઇઝ ઇટ ક્લિયર? તો અગેઇન આ વેક્ટર ડાયાગ્રામ હવે આપણે ભૂસી નાખીએ છીએ અહીંયાથી. તમને સમજાઈ ગયો છે? હવે જો, મસ્ત ટોપિક છે. તો વી આર વાય બરાબર શું લખાય? તો કે રૂટ 3 વી પી એચ. આવી જ રીતે તમે વી વાય બી બરાબર પણ રૂટ 3 વી પી એચ મેળવી શકો. એ જ રીતે વી બી આર બરાબર પણ તમને મળશે રૂટ 3 વી પી એચ, બરાબર. તો આના ઉપરથી જનરલ ઇક્વેશન આપણને શું મળે સ્ટાર કનેક્શન માટે? જનરલ ઇક્વેશન, તો કે વી બી આર હોય, વી વાય બી હોય, કે વી આર વાય હોય, આ બધા શું છે? લાઇન વોલ્ટેજ એટલે કે વી એલ છે. તો વી એલ બરાબર મને શું મળશે? તો કે રૂટ 3 ફેઝ વોલ્ટેજ. એટલે કે લાઇન વોલ્ટેજ તમારે મેળવવા છે સ્ટાર કનેક્શન માટે, તમારી પાસે ફેઝ વોલ્ટેજની વેલ્યુ છે. તો ફેઝ વોલ્ટેજની વેલ્યુને રૂટ 3થી મલ્ટીપ્લાય કરો તો તમને લાઇન વોલ્ટેજ મળી જશે. અથવા તમારી પાસે વી પી એચ મેળવવા છે તમારે, અને વી એલ તમારી પાસે છે, તો વી પી એચ બરાબર વી એલ બાય શું મળશે તમને? રૂટ 3. તો સ્ટાર કનેક્શન માટે લાઇન વોલ્ટેજ અને ફેઝ વોલ્ટેજ વચ્ચેનું રિલેશન આપણને મળી ગયું, કે લાઇન વોલ્ટેજ છે એ રૂટ 3 ઇન્ટુ વી પી એચ જેટલા હોય, અથવા વી પી એચ છે એ વી એલ બાય રૂટ 3 જેટલા હોય છે, બરાબર. હવે આપણે મેળવવું છે અહીંયા પાવરનું ઇક્વેશન. પાવર સ્ટાર કનેક્શનની અંદર પાવર કેટલો હોય, આપણી અંદર પાવર કેટલો છે એ પણ આપણને ખબર નથી, પણ આપણે પાવર કરવામાંથી ક્યારેય ઊંચા આવતા નથી. તો પાવર બરાબર ઇક્વેશન શું થાય? તો કે વી આઈ કોસ ફાય. આ ઇક્વેશન તમે કોઈ જગ્યાએ જોયું હશે, પણ આ તો સિંગલ ફેઝ માટેની વાત છે. વી આઈ કોસ ફાય, અહીંયા તો 3 ફેઝ છે આપણી પાસે, તો ગુણ્યા શું કરશું? 3. હવે 3, આ વીની જગ્યાએ હું લખું છું ફેઝ વોલ્ટેજ વી પી એચ, આઈની જગ્યાએ લખું છું ફેઝ કરંટ આઈ પી એચ, અને કોસ ફાય એમના એમ. હવે આપણને ખબર છે કે આ 3 એમના એમ, અને સ્ટાર કનેક્શન માટે વી પી એચની જગ્યાએ શું લખી શકાય? વી પી એચની જગ્યાએ વી એલ બાય રૂટ 3, વી એલ બાય રૂટ 3. આઈ પી એચની જગ્યાએ આઈ એલ લખી શકાય. કેમ? તો કે ફેઝ કરંટ અને લાઇન કરંટ સ્ટાર કનેક્શનમાં સરખો હોય, બરાબર, ઇન્ટુ કોસ ફાય. હવે આનું સિમ્પ્લિફિકેશન કરીએ તો આ 3ને હું રૂટ 3 ઇન્ટુ રૂટ 3 આવું લખું જ કોઈને વાંધો ન હોય, ગુણ્યા આ વી એલ એમના એમ, આઈ એલ એમના એમ, અને કોસ ફાય એમના એમ, અને છેદમાં શું છે? રૂટ 3. જો એક રૂટ 3 એક રૂટ 3 ગયા તો આપણને શું? આઈ એલ કોસ ફાય. કોના બરાબર? તો કે પાવર બરાબર. તો સ્ટાર કનેક્શન માટે પાવરનું ઇક્વેશન પણ તમને મસ્ત રીતે યાદ રહી જશે. જો ફેઝ વોલ્ટેજના ફોર્મમાં તમારે લખવું હોય, ફેઝ વોલ્ટેજ અને ફેઝ કરંટના ફોર્મમાં, તો ઇક્વેશન તમારે શું યાદ રાખવાનું છે? તો કે 3 વી પી એચ આઈ પી એચ કોસ ફાય, અને લાઇન વોલ્ટેજ અને લાઇન કરંટના ફોર્મમાં તમારે લખવું છે તો રૂટ 3 વી એલ આઈ એલ કોસ ફાય. ધેટ્સ ઇટ, બરાબર. તો ઇન્ટરકનેક્શન ઓફ 3 ફેઝિસની અંદર જે સ્ટાર કનેક્શન હતું એ અહીંયા મસ્ત રીતે આપણે પૂરું કર્યું. આઈ હોપ કે તમને મસ્ત રીતે સમજાઈ ગયું છે. જો મસ્ત રીતે સમજાઈ ગયું, તમારો જે ફીડબેક છે કમેન્ટ સેક્શનમાં આપવાનું ભૂલવાનું નથી. નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે ઇન્ટરકનેક્શન ઓફ 3 ફેઝમાં આપણે જે સ્ટાર કનેક્શન ભણ્યા પછીનું ડેલ્ટા કનેક્શન આવી જ રીતે ડિટેલમાં મસ્ત રીતે હું તમને શીખવીશ. ત્યાં સુધી થેન્ક યુ. જય હિન્દ, જય ભારત, એન્ડ વંદે માતરમ.